તો આ તરફ સુરતમાં ઉનાળો શરૂ થતા ફૂડ વિભાગ હરકતમાં આવ્યું છે. સુરતના અલગ અલગ વિસ્તારમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા હતા, જેમાં ખાસ કરીને કેરીનો રસ, મેંગો મિલ્ક શેકને લઈને પણ તપાસ કરાઈ હતી. ફળોનો રાજા કેરી યાદ આવે, પરંતુ કેરી કેટલી સારી છે શરીર માટે તે ચકાસણી કરવી એ ક્યાંક આરોગ્ય વિભાગની જવાબદારી છે, અને તેને લઈને જ સુરત આરોગ્ય વિભાગની ટીમ છે અલગ અલગ સ્થળે દરોડા પાડી અને જે કેરી છે ફળોનો રાજા તેનું ચેકિંગ કરી છે. સાથે જ કેરીનો રસ કેટલી ગુણવત્તાવાળો છે તેનું પણ ચેકિંગ છે હાથ ધરવામાં આવ્યું છે. સુરતમાં અડાજણ વિસ્તારમાં છે અને આપણી સાથે આરોગ્ય વિભાગના અધિકારી છે, સીધી વાત તેમની સાથે કરી. સાહેબ, ઉનાળો એટલે ફળોનો રાજા કેરી અને સાથે જ કેરીનો રસ લોકો મન મૂકીને પીતા હોય છે, પરંતુ એ કેટલી ગુણવત્તાવાળો, કેરી કેટલી સારી કાર્બોરેટ પકાવેલી છે કે કેમ, આજે જે તપાસ કરવામાં આવી છે કયા પ્રકારની તપાસ અને શું ખામી ધ્યાને આવે? ઉનાળો એટલે લોકો કેરી અને કેરીના રસનું કરતા હોય છે, એટલે ફૂડ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસર દ્વારા 4-5 ટીમ બનાવવામાં આવેલી છે. અલગ અલગ વિસ્તારમાં કેરીનું વેચાણ, રસનું વેચાણ, મેંગો મિલ્કશેકનું વેચાણ કરતી હોય તે જગ્યાએ જઈને તપાસણી કરશે, તેમજ કેરી મેંગો મિલ્કશેકમાં કોઈ અખાદ્ય વસ્તુ વપરાય છે કે તે પણ તપાસ કરવામાં આવી છે. એવું કંઈ હશે તો એની સ્થળ પર કાર્યવાહી કરવામાં આવશે, એમને નોટિસ આપવામાં આવશે. તેમજ મેંગો મિલ્કશેક અને કેરીના રસના નમૂના લેવામાં આવી રહેલા છે, તે નમૂના આપણે પૃથ્થકરણ સારું ફૂડ એનાલિસ્ટ સુરત મહાનગરપાલિકાને મોકલાવીશું. એમનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ જણાશે તો સંસ્થાની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબની કાર્યવાહી કરવામાં આવશે. કાચી કેરીને સાહેબ ખાસ કરીને પકાવવા માટે પડીકીઓ મૂકતા છે કાર્બોર્ડની, એ પ્રકારની જો વસ્તુઓ મળી આવે છે જે હાનિકારક હોઈ શકે તો એના માટેની શું કાર્યવાહી? હમણાં આપણે 2-3 દિવસ પહેલાં જ ફ્રૂટ માર્કેટ, MG ફ્રૂટ માર્કેટમાં આપણે આપણા ફૂડ સેફ્ટી ઓફિસરની ટીમો બનાવીને ત્યાં તપાસણી કરેલી. એમાં કાર્બેટોની પણ ઇથિલિનની પડીકી મળી આવેલી હતી અને એમને આપણે નોટિસોને આપવામાં આવેલી છે, તેમજ એમને આ સ્થળ પર જ પેનલ્ટી પણ વસૂલ કરી લગભગ 200-240 જેટલો કેરીઓનો નાશ પણ આપણે કરેલો છે. ખૂબ ખૂબ આભાર. એટલે જે રીતે કોઈ પણ હાનિકારક પદાર્થ કેરી પકાવવા માટે અથવા તો મેંગો મિલ્કશેક આવે છે તેમાં પણ કોઈ જો ભેળસેળ દેખાય તો તેના ઉપર પણ છે કાર્યવાહી કરાવે છે. પાછળના જે દ્રશ્યો છે કેમેરા પર્સન અજય બતાવશે કે ફૂડ અને સેફ્ટીના જે અધિકારીઓ છે ચેકિંગ કરી રહ્યા છે અને ચેકિંગ દરમિયાન કોઈ પણ અખાદ્ય વસ્તુ છે તે જો મળી આવશે તો આપ જોઈ શકાય છે કે જે રસ છે એના નમૂના લેવામાં આવ્યા છે. અને આ જે શોપ છે મહેન્દ્ર નરેન્દ્ર ફ્રેશ કેસરિયા કેન્દ્ર કરીને ત્યાં આગળ પણ આ રીતે નમૂના લીધા છે અને નમૂનો પણ સીલ પણ કર્યું છે. આજે છે નમૂનો એ ટેસ્ટ કરવામાં આવશે અને તપાસની અંદર જો ક્યાંય પણ તેમાં ખામી દેખાશે તો કાયદેસરની કાર્યવાહી છે તે પણ ફૂડ એન્ડ સેફ્ટી ડ્રગ્સ વિભાગ જે છે તેમના થકી કરવામાં આવશે. કેમેરા પર્સન અજય સાથે ઉમંગ રાવલ, ગુજરાત ફર્સ્ટ, સુરત.